નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવકાર છું. કેમ છો બધા? મજામાં? હસતા રહો, ઉત્સાહ સાથે કામ કરતા રહો. આ વિડીયોમાં ધોરણ 7 પ્રકરણ નંબર છે 4 ગણિતની અંદર સાદા સમીકરણની અંદર જોવાનું છે. ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહેવાનું છે, ઉકેલ શોધવાનો છે. હવે અહીંયા આપણે અલગ કરવા માટે બે પદ્ધતિનો આપણે પહેલાં ઉપયોગ કરશું, એકમાં પછી આપણે સરળ પદ્ધતિનો ઉપયોગ કરશું. હવે સમીકરણની અંદર જ્યારે આપણે ઉકેલ જોતો હોય તો આપણે માત્ર આટલું યાદ રાખવું પડે કે સરવાળો, એટલે કે સરવાળાનો પદ હોય કે બરાબરની ઓલી તરફ જાય તો એ શું થઈ જાય? બાદ બાકી થઈ જાય. અને બાદ બાકી હોય તો એ સરવાળો થાય. એ જ રીતે ગુણાકારવાળો પદ હોય તો સામેની તરફ જાય તો ભાગાકારમાં જશે, અને ભાગાકારવાળો પદ હશે તો એ ગુણાકારમાં આવશે. આ ખૂબ સરળ પદ્ધતિ છે. આ રીતે આપણે દાખલા ગણીએ તો ઉકેલ આપણે તરત મળશે. આપણે એ જોઈએ તો પહેલી પદ્ધતિમાં આપણે જોઈએ તો બે તરફ છે કે ઉમેરીએ તો અહીંયા આપણે જોઈએ -1, 0 અને બંને તરફ 1 ઉમેરીએ તો x -1 + 1 અને 0 + 1, આ 1 ઉડી ગયા તો x = 1 જવાબ મળે. અથવાની અંદર આપણે જોઈએ તો હમણાં જ આપણે કીધું કે માઇનસ છે તો એનો ઓલિગોલી જાદુ કેવો થઈ જશે? +1 થશે. તો આ રીતે છે આપણે ખૂબ જ સરળ થતી કામ થતું હોય છે. બીજો દાખલો આપણે આ રીતે ગણીએ તો આપણે અહીં જોઈએ +1 છે તો ઓલિગોલ જશે તો એ કેવો થઈ જશે? -1. તો તેની કિંમત આપણે શું મળશે? -1 પ્રાપ્ત થશે. એ જ રીતે આપણે અહીં જોઈએ તો -1 આપણી પાસે છે, -1 ને આ તરફ લઈ જઈએ તો 1 જે માઇનસ છે એ કેવો થઈ જશે? +1 થઈ જશે. તો x ની કિંમત કેવી મળશે? 6 પ્રાપ્ત થશે. એ પછી આપણે d માં જોઈએ તો અહીંયા આપણી પાસે છે x + 6 = 2, +6 ઓલી પર જશે તો પ્લસ વાળો પદ કેવો થઈ જાય છે? -1 થઈ જાય. તો 6 - 2 જશે તો જવાબ શું આવશે ઉકેલનું? -4 પ્રાપ્ત થાય. એ જ રીતે આમાં જોઈએ આપણે તો y - 4 છે, 7 છે, 4 આ તરફ આવશે તો y = 7 + 4 તો y = કેટલા થયા? 11. તો આપણે પ્રાપ્ત થાય છે 11. એ જ રીતે આપણે અહીંયા જોઈએ -4 છે, સામેની તરફ લઈ જઈએ આપણે તો y = 4 + 4 તો y = 8 પ્રાપ્ત આપણે થશે. અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે +4 છે, સામે 4 છે તો +4 ના ટોક એક તરફ લઈ જશે તો -4 થશે. તો 4 - 4 જાય તો જે ચલનો ઉકેલ છે આપણે 0 પ્રાપ્ત થાય. એ જ રીતે આ પદની અંદર આપણે -4 છે, આ પદ આ તરફ આવશે એ પણ કેવું થશે? -1 થશે તો y = -8 છે. આ રીતે થશે. તો છે મિત્રો ખૂબ સરળ. એની પછીનો દાખલો જોઈએ. દાખલા 2 ની અંદર જોઈએ આપણે તો ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ મેળવો. હવે અહીંયા જે પદ્ધતિ છે એ ગુણાકારમાં હશે, ભાગાકારમાં, ભાગાકારમાં હશે, ગુણાકારમાં એ પદ્ધતિથી આપણે ઉપયોગ કરશું. અહીંયા આપણે જોઈએ આ પદ જે ગુણાકારમાં છે તો આ ક્યાં જશે? ભાગાકારની અંદર જશે, મીન્સ કે છેદમાં જશે. તો આપણે શું જવાબ મળશે? તો 14/42 મળશે. તો આ ચલનો જવાબ મળે. અહીંયા જે ભાગાકારમાં છે એ ક્યાં જશે? ગુણાકાર. ગુણાકારમાં જાય છે જવાબ આપણે શું પ્રાપ્ત થાય છે? 12 પ્રાપ્ત થાય. અહીંયા પણ પદ શું છે? ભાગાકારમાં છે તો ક્યાં જશે? ગુણાકારમાં. સામેની તરફ જાય એટલે આપણે ગુણાકાર મળશે. તો અહીંયા આપણે જોઈએ તો 7 + 4 = 28 થશે. અહીંયા આપણે જોઈએ તો જે ગુણાકારમાં છે એ ક્યાં જશે? ભાગાકારમાં. હવે અહીંયા આપણે અપૂર્ણાંકમાં મૂકવું છે, એમાંથી મિશ્ર સંખ્યા મૂકીએ તો 4 + 6 = 24, 24 + 1 = 25 તો 6 × 1/4 પ્રાપ્ત થાય. અહીંયા આપણે જોઈએ તો 8 છે ગુણાકારમાં પદ છે તો એ ક્યાં જશે? ભાગાકારમાં. હવે અહીં આપણે જોઈએ તો 4 વડે ભાગ ચાલે એમ છે તો 9 + 4 અને 4 × 8 આ છેદ ઉડશે તો આપણી પાસે જવાબ મળશે 9/2 અને એને મિશ્ર સંખ્યામાં ફેરવવું છે તો આપણે 4/1/2 લઈ શકીએ. જે ભાગાકારમાં છે ગુણાકારમાં લઈ જશું તો સામેની તરફ જશે, ગુણાકારમાં મળે છે તેથી z = 15/4. આ
અહીંયા પણ જો મિશ્ર સંખ્યા મૂકી હોય તો ચાર કરીને બાર અને ત્રણ વધે છે તો ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ આપણે પ્રાપ્ત થઈ શકે. અહીંયા આપણે જોઈએ મિત્રો તો પાંચ જે ભાગાકારમાં છે ત્યાં જશે ગુણાકારમાં, છે જોડી શકે છે. તો અહીંયા આપણે જે પ્રાપ્ત થાય છે સાત તૃતીયાંશ પ્રાપ્ત થાય છે, અને અહીંયા જે છે જે ગુણાકારમાં કે ભાગાકારમાં મૂકીએ તો જવાબ આપણે પ્રાપ્ત થાય માઇનસ એક તૃતીયાંશ. આ રીતે આપણે પ્રાપ્ત થઈ શકે છે. નો વિડીયો પૂરો જુઓ, વિડીયો જોઈ શીખો અને તમારા મિત્રોને પણ શીખો. બસ હસતા રહો, ઉત્સાહ સાથે કામ કરતા રહો. જય શ્રી.